આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે દીક્ષિતા। મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે। લોકસભામાં સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ નીમાબેન આચાર્યની સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ કરવામાં આવી। લોકસભા અધ્યક્ષ રાજ્યસભાના ઉપસભાપતિ હોય છે। સભ્ય લોકસભાના ઉપાધ્યક્ષ સહિત વિધાનમંડળના 7 સભ્યો। તો લોકસભામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે નીમાબેનની નિમણૂક કરવામાં આવી છે। હિતલ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, લોકસભામાં સ્થાયી સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થયા છે નીમાબેન, શું વિગતો હાલ? જી ચોક્કસ, એવું કહી શકાય કે ગુજરાત માટે ગૌરવ લઈ શકાય એવી વાત છે, કારણ કે લોકસભાની સ્થાયી સમિતિમાં 10 સભ્યો હોય છે। એમાંના એક સભ્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યની નિમણૂક કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક આ સમિતિ પરિષદના આયોજન અને તેમાં થતી ચર્ચા અને સંસદીય વિષયો ઉપરના નિર્ણયો લેતી હોય છે, એટલે લોકશાહીનું ઘડતર થઈ શકે એવી ભૂમિકામાં પણ હવે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યની ભૂમિકા રહેશે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। તો 10 સભ્યો હોય છે, તેમાંથી એક નીમાબેન આચાર્ય તેમની નિમણૂક કરવામાં આવી છે। તો મોરબીથી મહત્વપૂર્ણ સમાચાર, રોહિશાળા ગામે તળાવમાં ડૂબતા 3 યુવાનના મૃત્યુ થયા છે। રાજકોટથી આવેલા 2 અને અન્ય 1 ગામના યુવાનનું મૃત્યુ થયું। યુવાનોમાં મોત થતા રોહિશાળા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ટંકારાના રોહિશાળા ગામે આ બનાવ બન્યો છે। તો તહેવારો તાણે જ આ બનાવ બન્યો છે। પરિવારજનો શોકમાં ગરકાવ છે। ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। યુવાનોના મોત થતા ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું। ટંકારાના રોહિશાળા પાસે આ બનાવ બન્યો। 3 યુવાનો નાહવા પડ્યા હતા અને તેમના મોત થયા છે। તેમને બહાર કાઢવામાં આવ્યા। ગામના લોકો ત્યાં આવી ચડ્યા હતા। રાજકોટથી આવેલા 2 યુવાનો હતા અને 1 ગામના યુવાનનું મૃત્યુ થયું છે। રોહિશાળા ગામની આ ઘટના સામે આવી છે। हिमांशु हमारी साथ फोन लाइन पर जोड़ाई गया है। हिमांशु, 2 बारथी आवेला युवानो हता अने 1 गामनो युवान जे मौतनी भेट्या छे। गाममां शोकनु मोजू फरी वळ्यु छे, कारण के तहेवारो नजीक छे ने आ पहेला आ घटना। जी आपने जणावी दऊं के जे आ मोरबी जिल्लाना संकरा तालुकाना रोहिशाळा गामनो बनाव छे, तेनी जे माहिती अत्यारे पोलीस विभाग पासेथी मळी रही छे। ते मुजब रोहिशाळा गामे रहेता हितेशभाई निमावतना 2 भाणे राजकोटथी आव्या हता, जेनुं नाम छे पार्थ अतुलभाई देवमुरारी अने पावन अतुलभाई देवमुरारी। आ बने तेना मामा हितेशभाईना दीकरा मेहुलनी साथे गामनी बाजुमां आवेल तळावमां नाहवा माटे गया हता अने कमसेकम आजे तळावनी अंदर डूबी जवाना कारणे पार्थ, पावन अने मेहुल आ त्रणे 3 जे युवानो छे तेना घटनास्थळे मोत निपज्या हता। अने आ बनावनी जाण थवानी साथे तात्कालिक सर्वैयाओने बोलावीने जे युवानो पाणीमां डूबी गया हता तेनी डेड बॉडीने बहार काढीने पीएम माटे टंकारा होस्पिटल खाते कस्टडीमां आवी हती। अने त्यारबाद आ बनावनी पोलीसने पण जाण करवामां आवी। जो के नाना एवा गामनी अंदर एकी साथे ज्यारे दिवाळीना दिवसो नजीक आवी रह्या छे, ત્યારે આ જે ઘટના બની છે કે એકી સાથે 3 યુવાન જે પાણે જે મામાના ઘરે દિવાળી કરવા માટે આવ્યા હતા તેમના પણ મોત નિપજ્યા છે, જેથી કરીને ગામમાં એક શોકનું મોજું ફરી વળ્યું છે। જી બિલકુલ, આભાર હિમાંશુ સમગ્ર વિગત બદલ। તો મોરબીના હળવદ કેનાલમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ। ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં અકસ્માતે 2 યુવાનો ડૂબ્યા હતા। એક યુવાનને બચાવી લેવામાં આવ્યો, અન્ય 1 યુવાનનું મૃત્યુ થયું છે। પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તો મોરબીના હળવદમાં પણ એક ઘટના, કેનાલમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ થયું। એક યુવાનને બચાવી લેવામાં આવ્યો અને અન્ય 1 યુવાનનું મૃત્યુ થયું છે।